પાવાગઢમાં વરસાદી માહોલમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી. મેઘરાજાએ ધડબડાટી બોલાવી દેતા હાલ ડુંગર પર ચોતરફ ધોધ શરૂ થયા છે. વરસાદી માહોલમાં પાવાગઢનો માહોલ હિલ સ્ટેશન જેવો છે. તમામ વસ્તુઓ ભૂલાવી દે તેવો બની ગયો છે. આહલાદક વાતાવરણનો નજારો માણવા દૂર દૂરથી સહેલાણીઓ મોટી સંખ્યામાં આવી રહ્યા છે. ચોમાસું આવે એટલે પાવાગઢ અને જાંબુઘોડા વિસ્તારમાં વનરાજી સોળે કળાએ ખીલી ઉઠતી હોય છે અને એના કુદરતી દ્રશ્યોને માણવા માટે દૂર દૂરથી જે સહેલાણીઓ છે આવતા હોય છે. હું આપણે સીધા દ્રશ્યો બતાવીશ. હાલ આપણે પાવાગઢ ખાતે છે અને આ પાવાગઢ ખાતે જોઈ શકો છો વરસાદી માહોલ છે. વરસાદી માહોલમાં વાદળો છે જે ડુંગર સાથે વાતો કરી રહ્યા છે એવા દ્રશ્યોને આપ જોઈ રહ્યા છે. સાથે સાથે જ અહીંયા જે ધોધ છે તમામ ધોધના ઝરણા ખળખળ વહી રહ્યા છે, જેને લઈને અહીંયા એક જન્નત જેવો માહોલ જોવા મળી રહ્યો છે. અને આ માહોલને માણવા માટે મધ્ય ગુજરાતમાંથી દૂર દૂરથી સહેલાણીઓ અહીંયા મોટી સંખ્યામાં આવતા હોય છે. અહીંયા કેટલાક સહેલાણીઓ છે તેઓને પણ પૂછવાનો પ્રયત્ન કરીશું અને વાત કરવાનો પ્રયત્ન કરીશું. તેઓ અહીંયા કેમ આવે છે, શેના માટે આવે છે અને ક્યાંથી આવતા હોય છે, આપ ક્યાંથી આવો છો અને અહીંયા કેમ આવો છો અને કેવું વાતાવરણ લાગ્યું? અમે વડોદરાથી આવીએ છીએ અને અહીંયા અમારે કાશ્મીર જેવું વાતાવરણ છે. અમારે કાશ્મીર કે એવી કોઈ જગ્યાએ જવાની જરૂર નથી પડતી. અહીંયા જેવો નજારો જેવો છે એટલે અમે દર ચોમાસાની અંદર મોસમને માણવા માટે આવીએ છીએ. અન્ય એક સહેલાણી છે તેઓને પૂછવાનો પ્રયત્ન કરીશું કેવું લાગે છે અહીંયા આવો છો, કેવો માહોલ છે, શું છે અહીંયા? છે ને એવું લોકો છે ને સ્પેશિયલી જાય છે, આપણે શું કહે, કાશ્મીર જાય છે, પછી નેચર માણવા માટે આબુ જાય છે. પણ અમારા માટે આબુ કહો, કાશ્મીર કહો કે જે પણ કહો એ બધું આ જ છે. કુદરતી સૌંદર્ય સાથે માતાજીના દર્શન કરવાનો કેવો આનંદ? બહુ જ મસ્ત આનંદ છે, મજા આવે છે. અને બીજું કે પાવાગઢ તમે ચડવા જાઓ ત્યાંનો જે નજારો છે એ પણ તમે કોઈ દિવસ ભૂલી ના શકો ને એવો છે. તમારું આબુ કહો કે જે પણ કહો અમારા માટે તો આ જ જન્નત છે. આ તા વડોદરાથી આવેલા સહેલાણીઓ તેઓ જણાવી રહ્યા છે કે અમારા માટે તો આ જ જન્નત છે. માતાજીના દર્શન સાથે જે કુદરતી સૌંદર્ય છે તેને માણવાનો એક અનેરો લાહો છે. હું ફરી પણ આપને એકવાર દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ, માહોલ બતાવવાનો પ્રયત્ન કરીશ. જે માહોલ છે કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠી છે, આપ જોઈ શકો છો. આજે જે વરસાદ પડ્યો છે અને વરસાદી માહોલને લઈને પાતાળ તળાવ છે તે પણ ભરચક થઈ ગયું છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો જે તળાવ ખાલીખમ હતું, આજે 3 ઇંચથી વધુ જે વરસાદ ખાબક્યો છે, જેને લઈને પાવાગઢ ડુંગરમાં આવેલા તમામ ઝરણા છે તે વહેતા થયા છે, જેથી આગામી દિવસોમાં અહીંયા સહેલાણીઓ મોટી સંખ્યામાં આ પ્રકૃતિનો આનંદ લેવા માટે અને હિલ સ્ટેશનનો જે માહોલ છે તેનો આનંદ લેવા માટે આવશે. વરસાદની જો વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી અને આ સાથે વડોદરા વાસીઓ માટે એક ચિંતાજનક સમાચાર છે. વિશ્વામિત્રી નદીએ ભયજનક સપાટી વટાવી છે. સવારે 7:44 વાગે સપાટી 27.19 ફૂટે નોંધાઈ છે. નદીની ભયજનક સપાટી 26 ફૂટ છે. વિશ્વામિત્રી નદી વૈજનક સપાટી ઉપર વહી રહી છે. નદીના સતત વધી રહેલા જળસ્તરે તંત્રની ચિંતા વધારી છે. આજવા સરોવરની જળ સપાટી વધી 212.20 ફૂટે પહોંચી છે. મોડી રાત સુધી નીચાણવાળા વિસ્તારના લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું. તો વડોદરાથી સંવાદદાતા હાર્દિક જોડાઈ ચૂક્યા છે. વડોદરાની પરિસ્થિતિ વિશે વાત કરીશું. હાર્દિક, હાલ ત્યાં કેવી પરિસ્થિતિ છે, લોકોને કેટલી હાલાકી? બિલકુલ, જો મિત્તલ વાત કરવામાં આવે તો વડોદરા શહેરમાં છેલ્લા 12 કલાકથી વરસાદે વિરામ લીધો છે, પરંતુ ઉપરવાસનો વરસાદ જે છે તે વડોદરાવાસીઓને પરેશાન કરી રહ્યો છે. આજવા સરોવર જે છે તેનું જળસ્તર સતત વધી રહ્યું છે, જેના કારણે તેના જે 62 દરવાજા છે તે ખોલવાની ફરજ પડી છે. અને એના જ કારણે જે વિશ્વામિત્રી નદી કે જેની આસપાસ વડોદરા શહેર વસેલું છે તે વિશ્વામિત્રી નદીનું જે જળસ્તર છે તે સતત વધી રહ્યું છે. અત્યારના જો તાજા આંકડાની વાત કરવામાં આવે તો વિશ્વામિત્રી નદી જે છે તે 27.72 ફૂટે વહી રહી છે. અને તમે કીધું દર્શકોને પ્રમાણે કે 26 ફૂટ જે છે તે ભયજનક સપાટી છે, એટલે વિશ્વામિત્રી નદીએ પોતાની ભયજનક સપાટી જે છે તે વટાવી દીધી છે. અને લગભગ 31-32 ફૂટની આસપાસ જો વિશ્વામિત્રી નદી વહેવા લાગે તો જે કાલાઘોડા બ્રિજ છે તે બંધ કરી દેવો પડે તે પ્રકારની નોબત જે છે તે આવી શકે છે. આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો તે અકોટા વિસ્તારના દ્રશ્યો છે અને વિશ્વામિત્રીને કાંઠે જ વસેલું અકોટા ગામ છે. અને અકોટા વિસ્તારમાં કયા પ્રકારના દ્રશ્યો છે જોઈ શકાય છે કે આ દર્શનમ એવન્યુ રેસિડેન્સ પ્લસ કોમર્શિયલ એરિયા આવેલો છે. અને આ બિલ્ડિંગમાં જોઈ શકાય છે કે દુકાન
દુકાનો જે છે ત્યાં જઈ શકાય તેવા પ્રકારની પરિસ્થિતિ નથી. અને અહીંયા જે પાણી જે છે તે વિશ્વામિત્રી નદીના ફરી વળ્યા છે. આવા જવાનો રસ્તો જે છે તે બંધ થઈ ગયો છે. જો આ જ રીતે સતત જળસ્તર વધતું રહેશે તો આ દર્શનમ એવન્યુના લોકો જે છે અને પરશુરામ ભઠ્ઠાના લોકો જે છે તે એમના રેસ્ક્યુ કરવા પડે તેવા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ જે છે તે થઈ શકે છે. આ દર્શનમ એવન્યુની અંદર તમે જોઈ શકો છો કે સ્થાનિક લોકો જે છે પોતાના ઘરની અંદર પૂરા રહેવા માટે મજબૂર બન્યા છે. અત્યારે આપણે અકોરા વિસ્તારની વાત કરી રહ્યા છીએ, પરંતુ વડોદરા શહેરના જુદા જુદા વિસ્તાર હોય, વડસર ગામ હોય કે પછી અન્ય કોઈ ગામો હોય, તેની આસપાસ આ જ પ્રકારની પરિસ્થિતિ છે. સાવલીની વાત કરીએ તો સાવલીમાં પણ અત્યારે જે પાણી છે તે ફરી વળ્યા છે. બીજી વાત કરીએ ડભોઈની તો ડભોઈમાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે. વડોદરા વાસીઓ અત્યારે એક જ પ્રાર્થના કરી રહ્યા છે કે મેઘરાજા જે છે તે વિરામ લે. જો મેઘરાજા વિરામ લેશે તો જ વડોદરા વાસીઓને આ પૂરની પરિસ્થિતિમાંથી રાહત મળશે. તંત્ર જે છે તે કહી રહ્યું છે કે જળસ્તર ઓછું થઈ ગયું છે વિશ્વામિત્રીનું, પરંતુ એવું નથી. તંત્ર જે છે એમ પણ કહી રહ્યું છે કે જે પાણી ભરાયા હતા તે પાણી ઓસરી ગયા છે, પરંતુ પાણી ઓસર્યા છે કે નહીં એનો ખુલાસો જે છે કે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ જે છે અત્યારે ટીવી સ્ક્રીન પર કરી રહી છે. આ વરવી વાસ્તવિકતા છે. ગઈકાલની વાત કરીએ તો ગઈકાલે આખું વડોદરા શહેર પાણીમાં ડૂબી ગયું હતું, ત્યારે 12 કલાકના વિરામ બાદ પણ આ પ્રકારની પરિસ્થિતિ અહીંયા જોવા મળી રહી છે. એટલે ખરેખર આ સ્માર્ટ સિટીનું જે બિરુદ છે તેના પર કલંક લાગે તેવા પ્રકારનું કાર્ય જે છે તે વડોદરા મહાનગરપાલિકાનું કહી શકાય. અને વરસાદના વિરામ બાદ પણ એટલે કે 12 કલાક બાદ પણ લોકો જ્યારે પાણીમાં રહેવા માટે મજબૂર બન્યા છે ત્યારે જે વડોદરા વાસીઓ છે તેઓ વડોદરા પાલિકા પર ફિટકાર વરસાવી રહ્યા છે અને મેઘરાજા જે છે અત્યારે વિરામ લે તેવી પ્રાર્થના જે છે તે વડોદરા વાસીઓ કરી રહ્યા છે. મિત્ર બિલકુલ હાર્દિક, આપની સાથે આસપાસ જે બાળકો છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરશું. કોઈ સ્થાનિકો ત્યાં ઉપસ્થિત છે જે સ્થિતિ જણાવી શકે? બિલકુલથી, જો સ્થાનિક લોકો અહીંયા પાછળના દ્રશ્યો તમને બતાવીશ કે સ્થાનિક લોકો જે છે તેમના ઘરના ઓટલા સુધી પાણી જે છે તે આવી ગયું છે. સ્થાનિક લોકો સતત એક જ ચિંતા જે છે તે વ્યક્ત કરી રહ્યા છે કે આ પાણી જે છે ધીરે ધીરે ઓસરી જાય, કારણ કે જો પાણીનું સ્તર વિશ્વામિત્રી નદીમાં વધતું રહેશે તો સ્વાભાવિક વાત છે કે લોકોને ચોક્કસથી મુશ્કેલી પડવાની છે અને લોકોનું ઘરની બહાર અત્યારે નીકળવું મુશ્કેલ તો થયું જ છે, પરંતુ વધારે હાલાકી થશે. એક બેન છે અત્યારે ઘરની બહાર બેઠા છે, તેમની સાથે વાત કરું છું. બેન તમે શું તકલીફ? બીજા એક અન્ય લોકો છે તેમની સાથે વાત કરીશું, થોડાક આગળ વધીશું, કારણ કે સ્થાનિક લોકો ચિંતામાં છે અને સ્વાભાવિક છે કે તેઓ મીડિયા સામે બોલવાનું ટાળે, પરંતુ આપણે પણ આ તમામ લોકોની પરિસ્થિતિ સમજીએ છીએ કે જ્યારે ઘરમાં લાખોની ઘરવકરી હોય અને તેને નુકસાન થાય તો લોકો જે છે તે મુશ્કેલીમાં મુકાય. બીજા એક વડીલ છે, તેમને પૂછીશું, તમે શું કહેશો? વડોદરામાં પાણી ભરાઈ ગયું છે, તમારા વિસ્તારની પરિસ્થિતિ કેવી? આ તો વર્ષોથી ચાલે છે આવું, બરાબર. આટલા તો ઓછું છે પાણી, જો જળસ્તર વધશે તો કેટલી મુશ્કેલી આટલું પાણી આવી જાય. માનો છો કે જો ઉપરવાસમાં વરસાદ ચાલુ રહ્યો અને વડોદરામાં ફરી ચાલુ થયો તો તમારે સ્થળાંતર કરવું પડે, લાખોનું નુકસાન થશે? થશે 100%. સામાન વામાન બધું હટાવવું જ પડશે બધું. બિલકુલ, તો સ્થાનિક લોકો જે છે તે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે અત્યારે તો વરસાદે વિરામ લીધો છે, પરંતુ જો ઉપરવાસમાં વરસાદ ચાલુ રહ્યો અને વડોદરા શહેરમાં જો મેઘરાજાનું આગમન થયું તો ચોક્કસથી આ તમામ લોકો જે છે તેમને લાખો રૂપિયાનું નુકસાન વેઠવું પડે તેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાશે અને તમામ લોકોને સ્થળાંતરિત કરવા પડે તેવા પ્રકારની નોબત આવે તો નવાય નહીં. મિત્ર બિલકુલ આભાર સમગ્ર માહિતી બદલ. તો વડોદરામાં ઉપરવાસમાં સતત વરસી રહેલા વરસાદને કારણે વડોદરાના આજવા સરોવરનું જે જળસ્તર છે તે સતત વધી રહ્યું છે અને જળસ્તર છે તેને મેન્ટેન કરવા માટે જે પાણી છે તે વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. અને અત્યારે સીધા દ્રશ્યો તમને બતાવીશું. કાલાઘોડા બ્રિજ નજીકના દ્રશ્યો છે અને જોઈ શકાય છે કે વિશ્વામિત્રી નદીનું રૌદ્ર સ્વરૂપ જે છે તે જોવા મળી રહ્યું છે. સામાન્ય નાગરિક એક નજરે વિશ્વામિત્રી નદીને જુએ તો તે ડરી જાય એવા પ્રકારના દ્રશ્યો જે છે અત્યારે ન્યૂઝ 18 ગુજરાતીના કેમેરામાં તમે જોઈ શકો છો. બીજી વાત કરીએ તો આજવા સરોવરની સપાટી 212.15 ફૂટે પહોંચી છે અને આ સપાટી જે છે તેને મેન્ટેન કરવા માટે જ આજવા સરોવરમાંથી વિશ્વામિત્રીમાં પાણી જે છે તે છોડવામાં આવી રહ્યું છે. આજવા સરોવરના 62 જેટલા દરવાજા છે તે ખોલવામાં આવ્યા છે. અત્યારે તમે આ ભયાવહ દ્રશ્યો જોઈ રહ્યા છો કે વિશ્વામિત્રી નદીના દ્રશ્યો છે અને વિશ્વામિત્રી નદી જે છે તે 26 ફૂટે પોતાની જે ભયાવહ સ્થિતિ છે તેના પર પહોંચી જતી હોય છે. ત્યારે અત્યારે જળસ્તરની વાત કરીએ વિશ્વામિત્રી નદીનું તો 27.72 ફૂટે વિશ્વામિત્રી નદી જે છે તે વહી રહી છે. બીજી વાત કરીએ
તો વિશ્વામિત્રી નદીની સપાટી વધતાની સાથે જ આજે બ્રિજ તમે સામે જોઈ રહ્યા છો, ત્યાં પોલીસનો બંદોબસ્ત જે છે તે ગોઠવી દેવામાં આવ્યો છે અને કાલાઘોડા બ્રિજ પર લોકો નદી જોવા માટે ન આવે તેના માટે પોલીસ બંદોબસ્ત ગોઠવાયા છે. તો વડોદરા મહાનગરપાલિકાની કેટલીક જે ટીમો છે તેને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. વિશ્વામિત્રી નદીએ ભયજનક સપાટી વટાવતાની સાથે જ જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ફરી વળ્યા છે અને અનેક એવા વિસ્તારો છે કે જ્યાં સ્લમ એરિયા આવેલો છે ત્યાંથી જે સ્થાનિક લોકો હોય છે તેમનું રેસ્ક્યુ કરવાની પ્રક્રિયા જે છે તે હાથ ધરવામાં આવી છે અને મોટી માત્રામાં જે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકો છે તેમને અત્યારે અન્ય સ્થળે સ્થળાંતરિત કરવામાં આવ્યા છે.